છોટા ઉદેપુર જિલ્લામાં આદિજાતિ વિકાસના તાબા હેઠળ ચાલતી એકલવ્ય મોડેલ શાળાના શિક્ષકોએ તેમની સાથે થતા અન્યાયને લઈને છેલ્લા કેટલાય સમયથી સરકાર પાસે માંગણી કરી રહ્યા છે। છોટા ઉદેપુર જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં ચાલતી એકલવ્ય મોડેલ સ્કૂલમાં અન્ય શાળાઓ કરતા પરિણામ સારું આવે છે। આધુનિક ટેકનોલોજી દ્વારા શિક્ષણ આપવામાં આવે છે। શૈક્ષણિક આધાર મુજબ શિક્ષકોની ભરતી કરવામાં આવે છે। તેમ છતાં પણ હંગામી શિક્ષકોનું શોષણ થતું હોય આ શિક્ષકોએ સમાન કામ સમાન વેતન અંતર્ગત કાયમી કરીને પૂરા પગાર સાથે નિમણૂક સરકારી કર્મચારીઓને મળતા લાભો સરકાર દ્વારા આપવામાં આવતા ભથ્થાઓનો લાભ પણ અમને મળવો જોઈએ તે પ્રમાણેનું આવેદન છોટા ઉદેપુર જિલ્લા કલેક્ટરને તારીખ 6/3/2017 રોજ આપ્યું હતું, પરંતુ હજી સુધી કોઈ જવાબ ન મળ્યો હોય છોટા ઉદેપુર જિલ્લાના એકલવ્ય મોડેલ શાળાના હંગામી શિક્ષકોએ બોડેલી કોલેજ પાસે ભેગા થઈને એક ગંભીર મીટિંગ યોજી હતી। હવે આગળ શું કરવું તે બાબતને લઈને ચર્ચા વિચારણાઓ પણ કરી હતી। આગામી ટૂંક સમયમાં યોગ્ય નિકાલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું તેવી ચીમકી તેઓએ આપી છે। આદિજાતિ વિભાગમાં એકલવ્ય સ્કૂલો, ઈજીઆર સ્કૂલો અને મોડલ સ્કૂલો બાંધવામાં આવી છે અને ગુજરાત સરકાર હેઠળ આદિવાસી એરિયામાં આ સ્કૂલો બાંધવાના યોગ્ય કારણો એ હતા કે બાળકોનું ઉચ્ચ શિક્ષણ મળે, અંતરિયાળ વિસ્તારમાં જે બાળકો છે એ શિક્ષણમાં સુધારો આવે, એને હેતુસર આ રાજ્ય સરકારે ખૂબ જ એવી સારી આદિવાસી બાળકો માટે પ્રશંસા શિક્ષણ આપવા માટે કાર્ય કર્યું છે, તો અમે એ સરકારને ખૂબ ખૂબ આભારી છે। પરંતુ શિક્ષણ આપવા માટે જે શિક્ષકો કાયમી હોવા જોઈએ એ શિક્ષકો કાયમી નથી, એ બદલ અમે સૌ અહીંયા ભેગા થઈને રાજ્ય સરકારની માંગણી કરીએ છીએ કે અમારું પણ યોગ્ય નિરાકરણ આપે અને ગુજરાત સરકાર આજે એક નિર્ણાયક સરકાર તરીકે ગણવામાં આવે છે તે સરકાર અમારો પણ યોગ્ય નિર્ણય લે એવી સરકારશ્રીની અપેક્ષા રાખીએ છીએ। એ બદલ અમે અહીંયા ભેગા થઈને એકલવ્ય શાળા પરિવાર તરીકે અમે સૌ ભેગા થઈને યોગ્ય માંગણી માટે અહીંયા ભેગા થયેલા છીએ। અમારી માંગણી સરકાર સાથે એ છે કે અમારે સમાન કામ અને સમાન વેતનના આધારે યોગ્ય પગાર અને યોગ્ય એરિયસ આપવામાં આવે, તેમજ કાયમી કરવામાં આવે તમામને અને જોબ સિક્યુરિટી આપવામાં આવે। બીજું કે આંગણવાડીઓને યોગ્ય નિર્ણય આપવામાં આવ્યો છે, હોમગાર્ડને પણ પગાર વધારવામાં આવ્યો છે અને પ્રાધ્યાપકોને પણ કાયમી તેમજ ઉચ્ચ પગાર નિમવામાં આવ્યો છે, તો તે બદલ અમારે પણ તમામ ગુજરાતના 11 જિલ્લાના એકલવ્ય શાળા પરિવાર વતી અમામ તમામ શિક્ષકોને યોગ્ય નિર્ણય અને યોગ્ય પગાર વતી અમને સરકાર કાયમી કરે એવી અમે સરકારશ્રીને અપેક્ષા રાખીએ છીએ। અલ્લારખા પઠાણનો રિપોર્ટ, છોટા ઉદેપુર।